હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ ચટપટો ચટાકેદાર અને ખૂબ જ ટેસ્ટી એવો તવા પુલાવ જે બહાર મળે છે ને ખૂબ જ ટેસ્ટી તવા પુલાવ એવો જ તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તવા પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં લઈશું એક તપેલીમાં એક કપ ચોખા ચોખાને બેથી ત્રણ વખત ચોખા પાણીથી ધોઈ લઈશું જેથી ચોખાની અંદર જે કચરો હોય તે નીકળી જાય હવે લઈશું એક બાઉલમાં બે ગ્લાસ જેટલું પાણી પાણીને થોડું ગરમ થવા દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું હવે ગરમ પાણીમાં એડ કરીશું બે ટુકડા તજ ત્રણથી ચાર લવિંગ અને એક બાદિયું સાથે એડ કરીશું કાજુ અને દ્રાક્ષ હવે એડ કરીશું થોડી હળદર હળદર વધારે ના પડી જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે એડ કરીશું ચોખા જો તમે આ રીતે ચોખામાં જ આ બધી વસ્તુ એડ કરશો તો તવા પુલાવનો જે ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવશે હવે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે બધી જ વસ્તુને કરીશું સારી રીતે મિક્સ હવે ભાતને દસ થી પંદર મિનિટ સુધી થવા દઈશું ભાત વધારે ના બફાઈ જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ભાતનો એક એક દાણો છૂટો થયો છે હવે ભાતમાંથી બધું પાણી નિતારી લઈશું હવે એક વાસણ લઈ લઈશું અને ઉપર એક કાણાવાળું વાસણ લઈ ભાતનું બધું જ પાણી નીતારી લઈશું હવે આને સાઈડમાં રાખી દઈશું તો તવા પુલાવ બનાવવા માટે સૌથી પહેલા લઈશું એક પેન તમે આ પુલાવ તવા પર પેનમાં કે કઢાઈમાં પણ બનાવી શકો છો તો હવે લઈશું બે ટેબલ સ્પૂન તેલ સાથે લઈશું થોડું બટર હવે ગેસની ફ્લેમ કરીશું મીડિયમ હવે તેલ અને બટરને કરીશું બરાબર મિક્સ તો આપણે બહાર જેવો તવા પુલાવ બનાવતા હોય અને બટર એડ ના કરીએ એવું તો બને જ નહીં તમે બટરની જગ્યાએ ઘી પણ લઈ શકો છો બટર અને તેલ ગરમ થઈ જાય પછી એમાં એડ કરીશું એક ચમચી જીરું હવે એડ કરીશું લીલા મરચાંના ટુકડા અને આદુની પેસ્ટ મરચાં અને આદુની બરાબર સાતડી લઈશું એક ઝીણી સમારેલી ડુંગળી હવે ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું તો તમે જોયું ને ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે એડ કરીશું એક ઝીણું સમારેલું કેપ્સિકમ એક ઝીણું સમારેલું ટામેટું એક બાઉલ જેટલી કોબીજ બધા વેજીટેબલને કરીશું સારી રીતે મિક્સ તમે આમાં કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો તમારે વેજીટેબલને વધારે નથી ચડાવવાના થોડા કાચા પાકા રહે એ રીતે ચડાવવાના છે તમારી પાસે આમાંથી જે પણ વેજીટેબલ ન હોય તેને તમે સ્કીપ પણ કરી શકો છો અને જો તમે આ રીતે પુલાવ બનાવીને ખાશો ને તો તમારે બીજું કાંઈ ખાવાની જરૂર નહીં પડે તો હું તમને કહીશ કે શું એડ કરવાથી તવા પુલાવનો જે ટેસ્ટ છે ને તે ડબલ થઈ જશે હવે એડ કરીશું બાફેલા બટાકા અને સાથે એડ કરીશું બાફેલા વટાણા હવે ફરીથી એકવાર વેજીટેબલને મિક્સ કરી લઈશું હું અહીંયા લગભગ ત્રણથી ચાર જણાનો તવા પુલાવ બનાવી રહી છું એટલે મેં એ પ્રમાણમાં વેજીટેબલ એડ કર્યા છે જો તમે વધારે તવા પુલાવ બનાવતા હોય તો એ પ્રમાણે વેજીટેબલ એડ કરવાના તો ચાલો હવે મસાલા એડ કરી લઈએ એક ચમચી હળદર બે ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી કિચન કિંગ મસાલો હવે એડ કરીશું ખૂબ જ જરૂરી વસ્તુ અને એ છે પાભાજી મસાલો આના વગર તો તવા પુલાવ જ અધૂરો છે એક ચમચી જીરું સ્વાદ અનુસાર મીઠું હવે બધા જ મસાલાને વેજીટેબલ સાથે કરીશું સારી રીતે મિક્સ હવે એડ કરીશું લસણની પેસ્ટ બહાર તમે તવા પુલાવ ખાવ છો ને એ લોકો પણ આ રીતે લસણની પેસ્ટ બનાવીને તૈયાર જ રાખે છે અને જો તમારી પાસે લસણની પેસ્ટ બનાવેલી તૈયાર ના હોય ને તો તમે સેઝવાન સોસ પણ એડ કરી શકો છો હવે થોડું પાણી એડ કરી લઈશું જેથી વેજીટેબલ પેનમાં ચોટે નહીં અને મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ આ એક એવી રેસીપી છે કે તમે બનાવતા હશો ને ત્યારે તમારા મોમાં પાણી આવવા લાગશે હવે પાણી બળી જાય ત્યાં સુધી સાતળી લઈશું હવે એડ કરીશું તૈયાર કરેલા ભાત સાથે એડ કરીશું થોડી કસ્તુરી મેથી હવે કરીશું સારી રીતે મિક્સ હવે ઉપરથી એડ કરીશું ઝીણા સમારેલા ધાણા સાથે એડ કરીશું અડધા લીંબુનો રસ બધી જ વસ્તુને એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લઈશું હવે ભાતને બેથી ત્રણ મિનિટ સુધી મસાલા સાથે બરાબર ચડવી લઈશું તમારે ભાતને વધારે નથી ચડાવવાના કેમ કે ભાત ઓલરેડી ચડેલા જ છે બસ કંઈ જ નથી કરવાનું હવે તવા પુલાવની વચ્ચે આ રીતે જગ્યા કરીને થોડું બટર એડ કરી લઈશું અને બટર ગરમ થઈ જાય એટલે પાઉંભાજી મસાલો એડ કરી બરાબર મિક્સ કરી લઈશું કરવાથી તવા પુલાવનો જે ટેસ્ટ છે ને તે ડબલ થઈ જશે જો તમે આ રીતે તવા પુલાવ બનાવશો ને તો તમારા ઘરના બધા જ આંગણા ચાટતા રહી જશે તો બન્યા છે ને મસ્ત અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે તો ચાલો સૌ કરી લઈએ તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ